નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી વિષયમાં અલંકાર વિશે શીખી ગયા. વિડિયો 11 ની અંદર આપણે અલંકારના પ્રકાર અને એના પેટા પ્રકાર એ વિશે શીખી ગયા. તમને ખબર જ છે અલંકારના પ્રકાર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? બે પ્રકાર છે, શબ્દ અલંકાર. બીજો કયો પ્રકાર વિદ્યાર્થી મિત્રો? તો છે અર્થાલંકાર. શબ્દાલંકારના ચાર પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, નવમા ધોરણની અંદર અને બે પ્રકાર આવે છે અને બીજા બે પ્રકાર છે દસમા ધોરણમાં આવે છે. સેમ અર્થાલંકારના પાંચ પ્રકાર નવમા ધોરણમાં છે અને ચાર પ્રકાર દસમા ધોરણમાં છે. પહેલો પ્રકાર છે આનો વર્ણાનુપ્રાસ અલંકાર, આપણે ગયા વિડીયોમાં સમજી ગયા. બીજો છે નિયમક, ત્રીજો છે આંતરપ્રાસ અલંકાર અને ચોથો પ્રકાર છે અંત્યાનુપ્રાસ અલંકાર. વિદ્યાર્થી મિત્રો, વિડીયો 11 માં આપણે વર્ણાનુપ્રાસ, યમક અને આંતરપ્રાસ અલંકાર જોયા. હવે આપણે અંત્યાનુપ્રાસ અલંકાર વિશે શીખીશું, અર્થાત અલંકારના પ્રકારો એના પછી શીખીશું. અંત્યાનુપ્રાસ અલંકાર સરસ મજાનું આપણે હેડિંગ મારીશું વિદ્યાર્થી મિત્રો, કે અંત્યાનુપ્રાસ અલંકાર એટલે શું. ચાલો અંત્યાનુપ્રાસ અલંકાર એટલે શું વિદ્યાર્થી મિત્રો? શબ્દની અંદર જ એની વ્યાખ્યા છે, અંત્યનો પ્રાસ એટલે અંતનો પ્રાસ. ઉદાહરણ લખીએ આપણે, જોજો. ઉદાહરણ છે આપણી પાસે કે જળમાં હવે જળતું નથી, તટને તપાસીએ. એ બિંબને શોધી કાઢવા જળને તપાસ. વિદ્યાર્થી મિત્રો, પંક્તિ પહેલા સમજે તો કે જળમાં એટલે કે પાણીમાં હવે કઈ જળતું નથી, કિનારા આપણે પોતે કેવા છે એ જો તપાસ હોય તો આપણે ક્યાંય આપણો પડછાયો કે પ્રતિબિંબની પેટે કે પ્રતિબિંબને શોધવાની નથી. પણ જો આપણા મનને તપાસીએ, જો આપણા મનને તપાસીશું તો આપણે કેવા છીએ આપણને મળી જશે. અન્ય અંતરપ્રાસ અલંકાર જો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ પરથી જ આપણે એની વ્યાખ્યા જોઈએ તો આંતરપ્રાસ અલંકારની અંદર આપણે જોયું હતું કે પહેલા ચરણનો છેલ્લો શબ્દ ને બીજા ચરણનો પહેલો શબ્દ એ પણ વ્યાખ્યા અંતરપ્રાસ સૂચવે છે. અહીં આગળ છે અંતનો અંતરપ્રાસ સૂચવે, એટલે કે પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ ને બીજી પંક્તિનો છેલ્લો શબ્દ આ બંનેનો ઉચ્ચારણ સરખું જતું હોય અથવા બંનેનો પ્રાસ સરખો જતો હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. વ્યાખ્યા ઉદાહરણ પરથી હવે વ્યાખ્યા તમે મને જ કહેશો. વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ પંક્તિનો છેલ્લો માળો અને બીજી પંક્તિનો છેલ્લો અલંકાર, પાંચમો છે અતિશયોક્તિ અલંકાર,
તમારી નવમાની પાઠ્યપુસ્તકમાં આવે છે અને પછીના જે ચાર ટકા છે વિદ્યાર્થી મિત્રો એ દસમા ધોરણમાં આવે છે. અને અમે અલંકાર સજીવારોપણ અલંકાર સ્લેશ અલંકાર અને વ્યાજ સ્મૃતિ અલંકાર. વિદ્યાર્થી મિત્રો અર્થાલંકારની પહેલા આપણે વ્યાખ્યા જોઈશું. અર્થાલંકારની વ્યાખ્યાની આ સત્તાની અંદર જ એની વ્યાખ્યા છે. વિદ્યાર્થી મિત્રો અર્થમાં ચમત્કારી શકાય ત્યારે અર્થાલંકાર. આપણે ઉદાહરણ તમે એક જોઈએ કે આપણી પાસે એક ઉદાહરણ છે કે દાદા આંબા નીચે મરવા પડ્યા છે. વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આ વાક્ય છે કે દાદા આંબા નીચે મરવા પડ્યા છે, એટલે કે દાદા આંબા નીચે મરવા એટલે કે મરી જવા પડ્યા છે. શબ્દ એક જ છે, મરી જવા પડ્યા છે. પણ એને અર્થ બે થશે. જોજો વિદ્યાર્થી મિત્રો દાદા આંબા નીચે મરવા એટલે કે મરી જવા પડ્યા છે. અને બીજો અર્થ અમે એ પણ થશે કે દાદા કોઈ વ્યક્તિ દાદાને કહે છે કે દાદા આંબા નીચે મરવા. મરવા એટલે વિદ્યાર્થી મિત્રો નાની કાચી કેરી. તમે સાતમા ધોરણમાં ભણેલા કે કુંજમાં કોયલ બોલે એ કાવ્ય આવતું હતું ને એની અંદર હતું મરવા. જે મોર આવે ને પછી નાની કાચી કેરી થાય છે એ મરવા પડે છે. તો દાદા આંબાની નીચે મરવા એટલે કે નાની કાચી કાચી કેરી પડી છે અને દાદા આંબાની નીચે મરવા એટલે કે મરી જવા પડે છે. શબ્દ એક જ છે મરવા પણ એના અર્થ બે થાય છે. એટલે અર્થમાં ચમત્કૃતિ સદાય ત્યારે અર્થાલંકાર બને છે. વિદ્યાર્થી મિત્રો આ અર્થાલંકારના જે પ્રકાર છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પણ એ પ્રકાર જોતા પહેલા આપણે અર્થાલંકારની વ્યાખ્યા લઈ લઈશું. જે અલંકાર દ્વારા કેવળ એટલે કે ફક્ત અર્થને ચમત્કૃતિ ભર્યો, અર્થને જ ચમત્કૃતિ ભર્યો અથવા તો આકર્ષક ચમત્કૃતિ ભર્યો કે આકર્ષક બનાવવામાં આવે, આકર્ષક બનાવવામાં આવ્યો ત્યારે અર્થાલંકાર બને છે. વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો અવતરણ ચિહ્ન કરીશું, નીચે અંડરલાઈન કરીશું. અર્થાલંકારની આ વ્યાખ્યા છે. હવે અર્થાલંકારના આ પ્રકાર જોતા પહેલા આપણે અમુક નિયમો જોવાના છે કે આ અલંકારને આપણે કેવી રીતે ઓળખી શકીએ. એટલે નિયમો જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો હેડિંગ મારી દઈશું કે નિયમો અથવા તો લખીશું કે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. ચલો નિયમો જોતા પહેલા હું તમને એક ઉદાહરણ સમજાવું. આપણી પાસે સપોઝ એક ઉદાહરણ છે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. ચલો અહીંયા તમે મને જવાબ આપશો કે આપણે આ દમયંતીના મુખની કોની સાથે સરખામણી કરી છે. તો વિદ્યાર્થી મિત્રો ચંદ્ર સાથે સરખામણી કરી છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, દમયંતીના મુખની ચંદ્ર સાથે. તો આ જે દમયંતીનું મુખ છે વિદ્યાર્થી મિત્રો એ છે આપણું ઉપમેય. જે શબ્દની સરખામણી કરવાની હોય એને ઉપમેય કહેવામાં આવે છે. કોની સાથે સરખામણી કરી? દમયંતીના મુખ તો ચંદ્ર સાથે. તો જે શબ્દ સાથે સરખામણી કરવાની હોય એને ઉપમાન કહેવાય. તો સૌથી પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં આપણે સૌથી પહેલું લખીશું કે ઉપમેય એટલે શું. તો જે શબ્દની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહે છે. અન્ડરલાઈન કરીશું તેને ઉપમેય કહે છે. ચલો એટલે
બાળક સાથે સરખામણી કરતી વખતે એવું નહીં કે બેટા જેવું 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 સમોડું માફક ઘણા બધા શબ્દો આવે છે. તો આપણે સરસ મજાનું ત્રીજું વિધાન માનીશું કે ઉપમાનવાચક શબ્દ એટલે શું. ઉપમેયની ઉપમા સાથે સરખામણી કરતી વખતે લખીએ આપણે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરતી વખતે જેવું જેવું માથા સમોર ઘણા બધા શબ્દ છે વિદ્યાર્થી, તો આ જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ એને ઉપમાનવાચક શબ્દ કહેવામાં આવે છે. ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરતી વખતે આ જે શબ્દ આવે અને ઉપમાનવાચક શબ્દ કહીએ છીએ. યાદ રાખવા જેવું છે કે
હવે બધા જ્યારે શબ્દો આવતા હોય ઉપમાવાચક શબ્દો આવતા હોય ત્યારે ઉપમા અલંકાર બને છે. વિદ્યાર્થી મિત્રો આગળ બીજો જે પ્રકાર છે તે છે રૂપક અલંકાર. ચલો વિદ્યાર્થી મિત્રો બીજો પ્રકાર આપણે જોઈએ રૂપક અલંકાર. વિદ્યાર્થી મિત્રો રૂપક એટલે એક જો અહીંયા ફરી આપણે ઉદાહરણ લખીએ કે દમયંતીનું મુખ ચંદ્ર જ છે.